સુરેન્દ્રનગર શહેરમાં ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વતંત્ર સેનાના જુસ્સા અને બલિદાનને યાદ કરી ગર્વપૂર્વક કરી રહ્યો છે તેના અનુસંધાને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત જોડો યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરની સૂચના અનુસાર તારીખ 9 ઓગસ્ટ 2022 મંગળવારના રોજ સુરેન્દ્રનગર શહેરમાં ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વઢવાણ ગેબનસા પીર રાજ હોટલ ટાવર બૌચર હોટલ તેમજ 80 ફૂટ રોડ ભક્તિનંદન સર્કલ સુધી બાઇક રેલી યોજવામાં આવી। આ કાર્યક્રમમાં તમામ સિનિયર આગેવાન શ્રીઓ ધારાસભ્યશ્રીઓ હોદ્દેદારો શ્રીઓ ચૂંટાયેલી પાંખના તમામ સદસ્યશ્રીઓ ફંટ્રલ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર શ્રીઓ સહિત બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરા સુરેન્દ્રનગર। આજે 9 ઓગસ્ટ એટલે ગુજરાત અને પૂરા ભારતમાં ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 9 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં ભારત જોડો એક અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું અને તે અન્વયે આ જે ગુજરાત સરકારમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું ભય ભૂખ અને ભ્રષ્ટાચારયુક્ત શાસન ચાલી રહ્યું છે તેના વિરોધમાં અને સમગ્ર ગુજરાતમાં નવી ચેતના એક સંચાર થાય એટલા માટે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ ભારત જોડો યાત્રા અંતર્ગત આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આજે આઝાદીનો પર્વ દિવસ ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં તિરંગાનું, ત્યારે દેશની આન માન શાન એવા તિરંગાને અને આજે શાંતિ દિવસ હોવાથી ક્રાંતિ દિવસ કહેવાય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકાના પ્રમુખો અને કાર્યકર્તાઓ મળીને આજે તિરંગા યાત્રા અમે સુરેન્દ્રનગરની શહેરમાં ફર્યા અને નારા સાથે આઝાદી અમર રહો ઇન્કલાબ જિંદાબાદ।